આપણા ઘરના બધા સભ્યો. અત્યાર સુધી આપણે ભાડે રહેતા હતા, હવેથી આપણા ઘરનો ફ્લેટ રાખ્યો છે અને આ ફ્લેટની અંદર બધી સુવિધા છે, ફર્નિચર, ફ્રીજ અને બધી. એક ખીલી મારવા પડે એમ નથી, અને આમાં આપણે બધાએ શાંતિને સપીને રહેવાનું છે. બરોબર, માતાજીનું નામ લઈ આપણે ઘરમાં પ્રવેશ કરીએ. કેમ લાગે છે ફ્લેટ પિયુષ? ફ્લેટમાં કઈ ન કેવું પડે. જેટલું દુઃખ ભોગવું ને એટલે ભગવાને આપણને સુખ આપ્યું નહીં બેટા. નિમિ દેવાંગ, તમે લોકો સામાન રૂમમાં મૂકી આવો. દાદા, આ ફ્લેટ ની ચાવી. અચ્છા રાધા ભાભી, હવે છે ને આપણે બધા અહીંયા હપીને આ ઘરમાં રહેવાનું છે હો. અને મેં અને મોટા ભાઈએ એક ભાગમાં કારખાનું પણ ચાલુ કર્યું છે. અરે તમે બે ભાઈઓ જરાય ચિંતા ન કરો, અમે બે દેરાણી જેઠાણી આ ઘરમાં સંપીને રહેશું. કા હર્ષા? હા. અને મોટા ભાઈ તમે જરાય ચિંતા ન કરો, અમે હગી બહેનોની જેમ જ રહેશું. પિયુષ, આપણે બધા માતાજીને દયા છે, નવા ફ્લેટમાં તો રહેવા આવી ગયા છે, પણ હવે આ ઘરનો વ્યવહાર તો સંભાળવો પડશે ને. તો તમે બેવ દેરાણી જેઠાણીમાંથી કોઈ એક વ્યવહાર સંભાળવો પડશે, અને આમાંથી કોણ સારી રીતે વ્યવહાર નિભાવી શકે એ તમારે બેમાંથી એકે નક્કી કરવાનું છે. અરે એમાં વિચારવાનું શું હોય, હું તો શહેરમાં ભણી ગણીને મોટી થઈ છું, અને હર્ષા ગામડાનું ભણતું છે એટલે એને લાંબી કઈ બુદ્ધિ તો હોય નહીં. એટલે સીધી વાત છે કે ઘરમાં વહીવટ તો હું જ સંભાળીશ. બસ હો ભાભી, હું ગામડાની ભણતું છું એમ, અને તમે શહેરના રૂપાળા ને ધોળા છો. હું તારી જેઠાણી છું. હા તો એમાં ખોટું હું કીધું મેં? એ કઈ વસ્તુ ની ગતાગમ છે તમને? અરે તારી કરતા તો મારામાં બુદ્ધિ વધારે જ છે. તું શું બુદ્ધિ વગર ની તું આવી છો ગામડા માંથી? તો ખબર નથી પેલા કે બુદ્ધિ વગર ની શું તો લેવા હું લેવા આવ્યા? અરે અમને ખબર હતી કે તું આવીશો તો અમે 300 માનું રહોડું જ ન કરત. હા તો લઈ આવી દીને બહુ સારી રૂપાળી તમારી જેવી. બંધ કરો તમે લોકો આ બધું. હજી હમણાં ઘડીક પહેલા હપીને રહેવાની વાત કરતી હતી, અને ઘડીકમાં તો 10 મિનિટમાં ઝઘડો ચાલુ કરી દીધો. મોટો ભાઈ એક કામ કરો, આ વ્યવહારની ને વહીવટની વાતો બધી પછી કરશું. આ પહેલા આખા ઘરમાં બધું જેમ તેમ રણ વિખણ પડ્યું છે, આ તમે બે જઈને પહેલા એ બધું ગોઠવો. જાઓ ઉભી થાય છે, અને છોકરાઓ તમે બે મદદ કરાવો તો જાઓ તો થોડીક. જા બેટા, જા નિમિ તું જ જા. પિયુષ, મને એમ કે આપણે કારખાના વહીવટમાંથી મૂસા ન આવી તો ભલે ને ઘરનો વેટ બાયુ કરતી, પણ એવી હું ખબર આવી તો તું તમે અહીંયા આવતા વેટ ચાલુ કરી દે. હે કાંઈ નહીં, હવે પછી આપણે બે ભાઈ વાતનું ધ્યાન રાખવાનું, બીજું હું. બોલો અમને બંનેને કેમ અહીંયા બોલાવી છે? જો હાંભળો તમે બે, તમે બેમાંથી કોઈ એકને વ્યવહાર સોંપતા પહેલા અમે બે ભાવ જોવા માંગીએ છીએ કે તમારા બેમાંથી વધારે હોશિયાર કોણ છે. એટલે એમ કે અમે બે ભાઈ એવું નક્કી કર્યું છે કે અમે બે ભાઈ તમને રોજ 500-500 રૂપિયા આપશું, અને તમારે વારા ફરતી ખરીદી કરવા જવાનું છે, અને એ ખરીદીમાં અને એ વ્યવહારમાં અમને જે હોશિયાર લાગશે ને એને અમે આ ઘરનો વ્યવહાર આપશું. મને આ શરત મંજૂર છે, હું તો ભણેલી ગણેલી ને હોશિયાર છું ને. હા તો મને મંજૂર છે, હું ભલે ને ભણેલી ન હોય પણ ગણેલી ઘણી છું. તો પછી રાધા ભાભી આજે તમે ખરીદી કરવા જાઓ, કેમ કે તમે મોટા છો અને ઘરમાં જે કઈ ઘર વખરી ખૂટતી હોય ને એ તમે લેતા આવો. કાલે હર્ષ્યા જાહે. મોટા ભાઈ
મારા ભાભી ને 500 રૂપિયા. એક મહિના સુધી તમારે આ કરવાનું છે અને અમે તમારો વહેવટ જોઈશું, પછી અમે નક્કી કરશું કે કોને આ વ્યવહાર સોંપવો છે. પછી આમાં બે માંથી કોઈ ની કોઈ દલીલ હાલશે નહીં. હા તે કઈ વાંધો નહીં, હું આજે જ બજારમાં જઈશ અને ઘરમાં જે કઈ ખૂટતું કરતું છે એ લઈ આવીશ. બતાવી દઉં ને કે મારામાં ટેલેન્ટ કેટલું છે. મમ્મી તમે દુકાન વાળા ને એવું કીધું હતું કે બિલ માં બધી જ વસ્તુ ની કિંમત થોડી ઓછી ભરજો, એટલે દુકાન વાળા એમ જ કર્યું. ને પછી તમે ઘટતા પૈસા તમારા પર્સ માંથી કાઢીને આપ્યા, તો આવું શું કામ કર્યું એ કહેશો મને? તારા પપ્પાએ શું કીધું હતું? જે ઘર સારી રીતે ચલાવી શકશે એને જ ઘરનો વહીવટ આપવામાં આવશે. અને હું આ નીચી ભાવની ખરીદી કરીને આ તારી કાકીને પછાડવા માંગુ છું, જેથી કરીને તારા પપ્પા અને કાકા હસતા હસતા આ ઘરનો વહીવટ મારા હાથમાં આપી દે. પણ મમ્મી આ તો ચીટિંગ કર્યું કહેવાય, આવું કઈ થોડી કરાય. તને આમાં ખબર ન પડે તો હજી નાનો કહેવાય, અને સમય માટે આ બધું કરવું જ પડે. અરે મમ્મી, વ્યવહાર કે વહીવટ ભોગવવા બુદ્ધિથી કામ લેવાય, છળ કપટથી નહીં. ને આ તમે કાકી સાથે છળ કપટ કરો છો. હવે છળ કપટની દીકરી થયા વગરની શાંતિથી બેહીને મને સલાહ આપે તું? આ બહારથી તારીમાં થાકીને આવી શાંતિથી નહીં બેહવા દે ને. હું અંદરના રૂમમાં જઈને જ આરામ કરું છું. જઈએ આવ્યા બજારમાં.
હા બેટા, બજારમાં જઈ આવી. આ કરિયાણું લેવા ગઈ હતી, થોડી ખરીદી કરવાની હતી ને એટલે. મમ્મી, અત્યારે તો તમારા અને બાબુ વચ્ચે હોડ ચાલે છે ને કે કોણ સારી ખરીદી કરી શકે છે, કોનો વહીવટ સારો છે. તમે બે માંથી જેનો વહીવટ સારો હશે એમને જ ઘરનો વ્યવહાર સંભાળવા મળશે. હા તે હું કઈ રાધાભાભી થી ગાંજી જાઉં ને એવી નથી. રાધાભાભી ભલે ને ગમે એટલું સસ્તું ગોતીને લાવતા હોય, પણ હું શું કરું છું એ તને ખબર છે? શું કરો છો તમે? હું છે ને આખાય બજારમાં રખડું, સસ્તામાં સસ્તું હોય ને એ ગોતીને લાવું છું. અને પછી ઘરે આવીને તાર પપ્પાને હું કહું ખબર? આ 20 રૂપિયા વાળી વસ્તુ હોય ને એ એમ કહું કે 15 રૂપિયામાં જ આવીશ. તો પછી ઉપરના 5 રૂપિયા તમે ક્યાંથી જોડો છો? એ તો છે ને ઘરના પૈસા મારા પર્સના ભેળવવા પડે. અત્યારે કરણાની દુકાને ગઈ હતી ને તો 500 રૂપિયાનું બિલ હતું ને એ મેં 300નું કરાવ્યું, 200 ઘરના ભેળવા. એમ કરીને હું મારું હોશિયારપણું દેખાડું છું. મમ્મી, આને સારું વહીવટ કર્યો ના કહેવાય, આ તો કપટ કર્યો કહેવાય. હવે કપટ ને બપટ, આ ઘરમાં રાજ કરવું હોય ને તો બધું કરવું જ પડે. પણ મમ્મી, માનો કે તમારું આ ઝૂઠ પકડાઈ ગયું તો તમે બધાની નજરમાં ઉતરી જશો અને બધા તમને ડફોડ સમજશે, એ જુદું. હવે કાય કોઈને ખબર નહીં પડે. તું છે ને આમ દોડડાઈ નહીં થતી. આ ઘરમાં સસ્તી વસ્તુની ખરીદી કરીને લાવીને આ ઘરના વહીવટમાં હું જ હોશિયાર છું ને એવું મારે દેખાડવાનું છે. બેઠી રહેજે સાની મની. હે ભગવાન, હવે આ મમ્મીને કોણ સમજાવે કે આને બુદ્ધિનું પ્રદર્શન કર્યું કહેવાય. હરીફાઈ ચાલે છે એની જ ને? હા એ જ તો. બંને પોતાની જાતને બુદ્ધિશાળી સાબિત કરવામાં લાગ્યા છે, પણ હકીકતમાં એ ખાલી પોતાની અક્કલનું પ્રદર્શન કરી રહ્યા છે. હા નિમિ, મારા મમ્મી પણ એવું જ કરે છે. બજારમાંથી 100 રૂપિયાની ખરીદી કરીને ઘરમાં 80 રૂપિયાની જ ખરીદી બતાવે છે. આ બંને જણા પોતપોતાની જાતને હોશિયાર સાબિત કરવામાં લાગ્યા છે. નિમિતા, આ વાતને આપણે પપ્પા અને કાકાને જણાવી જોઈએ હો. તારી વાત સાચી છે ભાઈ, આપણે આ વાત તો કરવી જ પડશે. ચાલ જઈએ. હા હા ચાલ. આજકાલ શું હાલે છે? તું તો બહુ સારી ખરીદી કરે જ ને. આ મારા કરતા તારી જાતને સારી સાબિત કરવા માટે તારે મહેનત તો બહુ લાગતી હશે નહીં? હા તો તમે કઈ ઓછા નથી, બહુ કૂદકા મારી રહ્યા છો હમણાંથી. હા તે કૂદકા મારે જ ને, હું શહેરમાંથી આવી છું, તું આવી છો ગામડામાંથી, અને આ તમારામાં કઈ અમારી જેટલું ટેલેન્ટ ન હોય. તમે હું ગામડાના લોકોને ભોપા સમજો છો? હે? હા, ગામડાના લોકો શહેરના લોકોને બારોબાર વેચીને શેણા ખાઈ જાય ને એવા હોય છે. હવે સાનું મનુ બેહીને ચણા વેચીને ખાવા વાળું હમણાં સુરતની ભાગોળમાં લઈ જઈને ભૂલી પડવી દઈ ને તો 3 દી લગી ઘર નહીં ગોતી એક, એટલી અકલ તારામાં છે નહીં. આવી મોટી ચણા ખાવા વાળી હારી સબૂતરા જેવી. બસો રાતા ભાભી, આડું ઓળો તો બોલતા જ નહીં.
આડું ઓળું બોલતા તો મને આવડે છે, થોડા દૂધ પાક જેવા તે એમાં. એટલે તે મને મીઠા વગર ની કીધી એમ? હા તો તો મને ભડથાળ જેવી ને સપુત્રા જેવી હું કામ કયો છો? હા હું કઈ તમારા દેર ને મોઈ નથી આવી, તમને બધાને ગમતી હતી ને તે તમને લાવ્યા છો. હા તે કે જ ને, આજ ખબર પડી જશે કોણ હોશિયાર છે ને કોણ ગામડા નું ભોથું છે. અત્યારે જેઠ આવશે ને મારા દેર આવશે ને, એ આ છાંજે આપણા બે માંથી એકને વહીવટ ઓપી દે અને જોજે એ મારા હાથમાં જ આવશે. હા તો જોઈ લેજો ને, એ વહીવટ તો મને જ મળશે. હવે આવો વિચાર સપનામાં ન કરતી, વહીવટ તો મારા હાથમાં જ આવશે, જોઈ લેજે. આ તો જોઈશ ને હાંજે, દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાહે. હા તે જોઉં, મારે આખું સેજ તે કઈ બાડી નથી. સેજ ને ખબર છે, ડુંગળી ડોળા જેવા ડોળા છે. આજે તમારા બે માંથી કોઈ એકને આ ઘરનો વહીવટ અને વ્યવહાર સોંપવાનો છે, અને એના માટે તમને બેને એક મહિનાનો સમય આપ્યો હતો તમારી કાબેલિયત સાબિત કરવા માટે, અને એ તમે તમારી બુદ્ધિ પ્રમાણે સાબિત કરી દીધું છે. હા મોટાભાઈ, અમે એક મહિનામાં મારી જેઠાણી કરતા સસ્તી ખરીદી કરીને મેં મારી હોશિયારી સાબિત કરી દીધી છે. બોલતી જ નહીં હોશે, ખરીદી તો મેં તારી કરતા હારી કરી છે, કેટલા રૂપિયા બચાવ્યા છે. હાલી નીકળી બસ હો, તમે બે રાખી જાઓ, તમે બે માંથી એક કે હારી અને સસ્તી ખરીદી નથી કરી, ખાલી ને ખાલી અક્કલ નું પ્રદર્શન જ કર્યું છે. એટલે તમે કેવા હું માંગો છો? બસ હો ભાભી બસ, આ દુકાને જઈને તમે બે હું ધંધા કર્યા છે ને, એ અમને બે ભાઈ ને બધી ખબર છે. 100 રૂપિયાની ખરીદી કરો અને ઘેરે આવીને પાછા તમે બે એમ કયો, અમે 80 રૂપિયાની ખરીદી કરી, હું ગાંડા સમજો તમે અમને બે ભાઈ ને? તમે બે ખિસ્સામાંથી એટલે કે પોતાના ઘરના જ રૂપિયા નાખી ઓછું બિલ બનાવતા હતા અને એકબીજાથી હોશિયાર છો ને એવી સાબિત કરવા માંગતા હતા, બરોબર ને અર્ષભાઈ? તમે બંને તમારો અક્કલ નું પ્રદર્શન જ કર્યું છે. આ સસ્તી ખરીદી કરવી ને એને હોશિયાર ન કહેવાય, પણ સસ્તી અને સારી ખરીદી કરવી અને ઘરનું બજેટ જાળવી રાખવું ને એને હોશિયાર કહેવાય. તમે બે આ બાબતે ફેલ થયા છો, એટલે હવે અમે નિર્ણય કર્યો છે કે આ ઘરનો વહીવટ તમને બે માંથી એક કઈને સોંપવામાં નહીં આવે, પણ આ ઘરનો વહીવટ આજથી આ નિમિને સોંપવામાં આવશે. નહીં નહીં મોટા પપ્પા, મારે નથી કરવો આ ઘરનો વહીવટ, તમે આ બંને માંથી ગમે તેને આપી દો. નહીં બેટા, તારા મોટા પપ્પાએ જે નિર્ણય લીધો છે ને એ બરાબર જ લીધો છે. અમે બંને માંથી એક પણ આ વહીવટ કરવાને લાયક જ નથી, યોગ્ય જ નથી. અમે બંને તો બસ ખાગડા બિલાડાની જેમ બાજવામાં જ રહ્યા. હા બેટા, આ તારા મોટા મમ્મીની વાત સાચી છે, અમે બે અમારી અક્કલનું પ્રદર્શન જ કર્યું છે અને હવે આ વહીવટ તું જ સંભાળી લે. પણ મમ્મી, હજુ તો હું ભણું છું, મને શાંતિથી ભણવા દો અને આ બધી જવાબદારી મને કે દેવાંગને ના સોંપો. હા પપ્પા, નિમિની વાત સાચી છે, આ બધી જ બાબતની અસર અમારા બંનેના ભણતર પર પડશે. પણ જો પપ્પા, તમે લોકો મારી વાત માનતા હોય ને તો આ ઘરનો વહીવટ તમે મમ્મી અને કાકી બંનેને જ સોંપી દો. હા મોટા પપ્પા, બંને સાથે મળીને કરશે વહીવટ એટલે કોઈ માથા કૂટે જ નહીં. તમારું શું કહેવું છે બાબુ? તારી વાત સાચી છે બેટા, રવે આપણે એમ જ કરીએ, હું અને હર્ષા સંપીને આ ઘરનો વહીવટ કરશું. હર્ષા બરાબર ને, તારું શું કહેવું છે? હા ભાભી, તમે જેમ કયો ને એમ. હા તો એમ જ કરો, અમે બધા તો રાજી જ છીએ, કેમ પિયુષ? હા મોટા ભાઈ, તમારી વાત બરોબર, અને આમ અહીંયા બે બાજુ વ્યવહારમાં ઘૂસવાઈ જાય ને તો માથા કૂટે ઓછી. દેવાંગ, કાલે તમારો પગાર થયો છે ને? હા, તે હું હવે તને એમાંથી 1 રૂપિયો નથી આપવાનો. કેમ? આ 3 મહિનાથી તમે મને 1 રૂપિયો આપ્યો નથી. મારે મારી વસ્તુની ખરીદી કરવી છે. શું ખરીદી કરવી છે તારે? એ તું મને કહીશ
તારી પાસે બધું છે તો ખરા, કપડા ચપ્પલ કટલેરી, બીજું શું જોઈએ છે તારે? ઘણું બધું ખૂટે છે. પહેલા તો મારો દર મહિનાનો બ્યુટી પાર્લરનો ખર્ચો જ 5000 રૂપિયા ગણી લેવાના, અને પછી 2000 રૂપિયા કટલેરીના. જો નિમી, મારી નોકરી હજી નવે નવી છે, ને મારો પગાર ખાલી 20000 રૂપિયા છે. હવે માં આ બધા ખર્ચા મને ક્યારેય નહીં પોસાય. તો શું મારે આ બધી વસ્તુ વગર ચલાવી લેવાનું? હા નિમિતા, ચલાવી લેવું જ પડશે. ના દેવા, મારે છે ને એકવાર ખાધા વગર ચાલશે, પણ આ બ્યુટી પાર્લર વગર તો નહીં જ ચાલે. નિમિતા, તો તું શું કરીશ? ક્યાંથી લાવીશ તારા ખર્ચાના પૈસા? દેવાંગ, આપણે જૂનું ઘર ભાડે આપી દો. એનું ભાડું દર મહિનાનું 5000-6000 રૂપિયા તો આવી જશે. હું એમાંથી મારો ખર્ચો કાઢી લઈશ. પણ નિમિતા, એ ઘર જૂનું છે, ત્યાં કોઈ રહેવાય રાજી નહીં થાય. ને જો કદાચ એમાં કોઈ ભાડુત મળી પણ જશે ને, તો માંડ માંડ કરીને 3000 રૂપિયા આવશે. છતાં પણ હું કંઈક કોશિશ કરું છું, જરૂર કંઈક રસ્તો મળશે. ચાલ નિમિતા, હવે મને શાંતિથી ચાતો પી લેવા દે, હું કા બધી માથા કોડું. મમ્મી, પપ્પા, મારે તમને એક વાત કરવી છે. હવે શું વાત કરવી છે બેટા, બોલ ને. મમ્મી, તમે બંને આપણા જૂના ઘરમાં રહેવા જતા રહો. બેટા, આ તું શું બોલે છે? અમે તમારી સાથે રહીએ તમને નથી ગમતું? શું અમે તમને ભારે પડીએ છીએ? હા, તમે બંને અહીં રહો એ મને બિલકુલ નથી ગમતું. તમારા વેતરા કરવા મને પસંદ નથી. બેટા, દેવાંગ અમારો એકનો એક દીકરો છે. અરે, અમારા ઘડપણનો સહારો છે. જો અમે અમારા ઘડપણમાં અમે એની સાથે નહીં રહીએ, તો અમે કોની સાથે રહેશું બેટા? તમારા હાથ પગ હજુ ચાલે છે. જે દિવસે તમે બંને પથારીમાં પડશો ને, એ દિવસે હું તમને સાચવી લઈશ. પણ અત્યારે તમે બંને અહીંથી જતા રહો. અને હા, એક બીજી વાત પણ કહી દઉં તમને, તમે બંને આપણા જૂના ઘરમાં ભાડે રહેવા જાઓ. તમારા બંનેને દર મહિને એ ઘરનું ભાડું મને આપવું પડશે. ભાડું? સાંભળ્યો ને પ્રવીણ, આપણા દીકરાની વહુ આપણને જુદા રહેવા જવાનું કહીને ગઈ, અને આપણા જ ઘરનું ભાડું આપવાની વાત કરીને ગઈ. દાદા, તું રડીશ નહીં. માણસના જ્યારે દિવસો ફરે છે ને, ત્યારે આપણે શરીર પર જે કપડાં પહેર્યા હોય ને, એ આપણને ડંખ મારે છે. પછી એમાં આપણે આ દીકરા અને વહુને શું કહેવું? પપ્પા, કેમ તમે બને આમ ઉદાસ બેઠા છો? શું થયું છે? અરે બેટા, કાઈ નથી થયું. આ આંખમાં ટીપા નાખ્યા હતા ને, એટલે આંખ બળે છે મારી તો. નહીં મમ્મી, આંખમાં ટીપા નાખ્યા હોય ને, એ કઈ અલગ જ વાત હોય. તમારી આંખો રડે છે મમ્મી. શું વાત છે? નિમિએ કઈ કહ્યું છે તમને? મને કહો શું થયું છે. મમ્મી, બેટા, તું જ્યારે સવારે ઓફિસે ગયો, એ પછી નિમિતા અમારી પાસે આવી હતી, અને એણે કીધું કે
અમારે બંને જણાએ જૂના ઘરે રહેવા જતું રહેવાનું છે. શું મિમીએ તમને જૂના ઘરમાં જતા રહેવા કહ્યું? એટલું જ નહીં બેટા, હવે અમને બંનેને કહ્યું કે જૂના ઘરનું ભાડું દર મહિને અમારે બંને એને આપવું પડશે. આ તો હદ થઈ ગઈ કહેવાય ને મમ્મી. મિમીએ મિમીએ તમને બંનેને ઘરનું ભાડું પણ આપવાનું કહ્યું? બેટા, શું અમે તને આ દિવસો જોવા માટે મોટો કર્યો હતો? બેટા, આ દિવસો જોવા માટે ધામે ધૂમે થી તારા લગ્ન કરાવ્યા હતા. બેટા, તું અમને ઝેર આપીને મારી નાખ, કારણ કે હવે આ ઉંમરે અમારાથી અપમાનના ઘૂંટડા સહન નથી થતા બેટા, નથી થતા. નહીં મમ્મી, નહીં. તમે રડશો નહીં મમ્મી, હું નિમીને સમજાવી દઈશ. બસ મમ્મી, હવે બેટા તું વહુને સમજાવ, એ જે કરી રહી છે ને એ ખોટું કરી રહી છે, અને આ એના સારા સંસ્કાર નથી. સાચી વાત છે પપ્પા, તમે જરાય ચિંતા કરશો ને, હું નિમીને સમજાવી દઈશ. એ મારી વાત જરૂર માનશે. મમ્મી પ્લીઝ, હવે તમે રડશો ને. મિમી, એરફોન કાઢ. તે આપણા મમ્મી પપ્પાને જૂના ઘરે જતા રહેવાનું કહ્યું છે. હા તો મારાથી આ ઘરમાં બધાનું કામ થતું નથી, એટલે મેં એમને આપણા જૂના ઘરમાં જતા રહેવાનું કહ્યું છે. મિમી, એટલે તું આ રીતે મારા મમ્મી પપ્પાને મારાથી અલગ કરવા માંગે છે મને? હા તો આમાં પ્રોબ્લેમ શું છે તમને? હું ખાલી એમને આપણા જૂના ઘરમાં જતા રહેવાનું કહું છું, કોઈ ઘરડા ઘરમાં જવા માટે નથી કહેતી. એ તો ઠીક છે, પણ તે મમ્મી પપ્પાને જૂના ઘરમાં રહેવા જવાનું ભાડું આપવાનું પણ કહ્યું. હા તો એમાં શું વાંધો છે? તને આવું બધું બોલતા શરમ નથી આવતી? શું તું મમ્મી પપ્પા પાસેથી ઘરનું ભાડું ઈ લઈશ? દેવાંગ, હું મમ્મી પપ્પા પાસે ભાડું લઈશ તો એ રૂપિયા આપણા ઘરમાં જ રહેવાના છે ને. ને આમે તમારે એમ સમજવાનું કે મમ્મી પપ્પા મને 5000 રૂપિયા વાપરવા આપ્યા છે. વાહ નિમી, વાહ, ગજબની સ્ત્રી છે તું. કે શું ગણિત માંડ્યું છે તે? કદાચ આ જગ્યાએ જો કદાચ તારા મમ્મી પપ્પા હોત તો પણ શું તું આવું જ કરત? શું એમને પણ તું અલગ ઘરમાં રહેવા મોકલત? શું એમની પાસેથી તું પણ ભાડાના પૈસા લેત? બોલ ને મને, શું આવું જ કરત ને તું? દેવાંગ, મને દર મહિને રૂપિયાની જરૂર પડે છે, તમે મને દર મહિને રૂપિયા આપી શકતા નથી, એટલે મને આ બધું કરવું પડે છે. હા તે નિમી, એમાં કે આવું બધું થોડી કરાય. આ લોકોને ખબર પડશે તો શું વાતો કરશે ખબર છે તને? અરે તેલ લેવા ગયા લોકો, લોકો આપણું ઘર ચલાવવા આવે છે કે હું લોકોથી ડરું? દેવાંગ, તમારે મમ્મી પપ્પાને અલગ રહેવા ન મોકલવા હોય ને તો તમે મને દર મહિને 5000 રૂપિયા આપી દો, ભલે રહેતા મમ્મી પપ્પા અહીં. અત્યારે આમાંથી કઈ શક્ય નથી નિમી, ને જ્યાં સુધી મારો પગાર નહીં વધે ને ત્યાં સુધી હું તને ખૂટી કોડી નહીં આપું. તો પછી મને મારી રીતે પૈસાની સગવડ કરવા દો. મમ્મી પપ્પાને ભાડે રહેવા જવું જ પડશે, ને તમે બેસો શાંતિથી, માથું નહીં ખાઓ મારું. મતલબ કે
હવે અમારે આ ઘર છોડીને અલગ રહેવા જવું જ પડશે એમ ને? દેવાંગ, તું આ તારી પત્નીને ખખડાવીને કઈ કરી નથી શકતો. એ આટલી હદ ઉધી થાય છે અને તું ચૂપચાપ બેઠો છે. તો હું શું કરું પપ્પા? મને તો કઈ સમજાતું નથી. જો હું ગુસ્સામાં આવીને નિમીને કઈ કહું છું ને, તો એ તરત જ મને આ ઘર છોડીને ચાલ્યા જવાની ધમકીઓ આપે છે. તો ભલે નહીં જાય ઘર છોડીને. આવી પત્ની હોય એના કરતા પત્ની ન હોય ને વધારે સારું. નહીં પ્રવીણ, તમે આવું ના બોલશો. આપણા હિસાબે આપણા દીકરાનું ઘર ભાંગે ને એવું આપણે કઈ નથી કર્યું. આપણે બંને જૂના ઘરે રહેવા માટે જતા રહેશું. અને હા, દર મહિને ભાડું પણ એની વહુના હાથમાં આપી દઈશું. ભલે ભલે એ બંને જણા શાંતિથી રહેતા. અને હા બેટા, તું તારી વહુને કહી દેજે કે અમે બે દિવસ પછી આ ઘર છોડીને જૂના ઘરે રહેવા જતા રહીશું. મારે જે કહેવાનું હતું એ પતી ગયું છે. હવે તું જઈ શકે છે. ઘર છોડીને જતા મારી હિંમત નથી ચાલતી. મન ઢીલું નહીં કરતા હતા. આ જિંદગીમાં જેમ જેમ આપણે આગળ વધતા જશું ને, મન ગમતું બધું પાછળ છૂટતું જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી અને ઘર છોડીને જવાની પણ કોઈ જરૂર નથી. પ્રવીણભાઈ, અમને સમાચાર મળ્યા કે અમારી દીકરી નિમીના કારણે તમે આ ઘર છોડીને જાઓ છો, એટલે તરત જ અમે બે માણસ દોડીને અહીંયા આવ્યા છીએ. હા રાધાબેન, અમને આ વાત સાંભળીને ઝટકો લાગી ગયો કે અમારી દીકરી તમારી અરે આવું વર્તન કર્યું. પ્રવીણભાઈ, મારા ભાઈ, આપણે બેહીને વાત કરીએ. હાલો ભાઈ. પિયુષભાઈ, હવે આ ઘરમાં અમારે નથી બેસવું. પ્રવીણભાઈ, એમ ન કરો. મને તો આજે આ તમારા ઘરમાં તમને બેહવાનું કહેતા શરમ જેવું થાય છે. પણ હું કરું મારા ભાઈ, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અમારા માન ખાતર તમે બેહો. હાલો ભાઈ, હાલો ભાઈ. ક્યાં છે નિમી? બોલાવો એને. ભાઈ, એના રૂમમાં જ છે, તમે જ બોલાવો ને. નિમી, બહાર તો. અરે મમ્મી પપ્પા, તમે આમ અચાનક? તારી આંખો ઉઘાડવા આવીશ તું ન રહ્યો. પણ મમ્મી, મારો વાંક શું છે કે તમે મને થપ્પડ મારી? તું તારા હાહુન હારાને ઘરની બહાર કાઢશો અને પાછી તું મને એમ કહેશો કે મારો હું વાંક છે? અમે તને આવા સંસ્કાર આપ્યા છે? આ
આવું તને શીખવાડ્યું છે અમે? તારા કારણે આજે અમારું માથું શરમથી નીચું થઈ ગયું છે. અમે સાંભળી લે, આ ઘરમાંથી તારા હાઉ હારસ નહીં, અમે શહેરે જાઉ ઘરડા ઘરમાં. મમ્મી, મમ્મી તમે આવું શું કામ બોલો છો? તમે તમે ઘરડા ઘરમાં રહેવા શું કામ જશો? શું ભાઈએ તમને ઘરની બહાર કાઢી મૂકી છે? નહીં, તારા ભાઈએ તો અમને ઘરની બહાર નથી કાઢી મૂક્યા, પણ અમે ઘરડા ઘરમાં જાશું ને તો જ તને સમજાશે કે ભાઈ ના કહેવાથી ને મા બાપ ને ઘરની બહાર કાઢીએ ને તો એ દીકરા પર હું વિતરશે. નહીં મમ્મી, મમ્મી તમે એવું ના કરતા. પપ્પા, મમ્મી, હું તમને ઘરડા ઘરમાં નહીં જવા દો, મને બહુ દુઃખ થશે. આજે અમે ઘરડા ઘરમાં જઈએ છીએ તો તને આટલી પીડા થાય છે, તો તું વિચાર કર, આ તારા સાસુ સસરા ઘરડા ઘરમાં જાય છે તો એના દીકરાને કેટલી પીડા થતી હશે. દેવાંગ, દેવાંગ મને માફ કરી દો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું મમ્મી પપ્પાને આ ઘર છોડીને ક્યાંય નહીં જવા દઉં, ક્યાંય નહીં જવા દઉં. દેવાંગ, નિમિતા, તારે જો માફી જ માંગવી હોય ને તો એની માફી માંગ કે જેનો તે ગુનો કર્યો છે. મમ્મી, પપ્પા, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. હું તમને આ ઘર છોડીને ક્યાંય નહીં જવા દઉં. તમે બંને અમારી સાથે આ જ ઘરમાં રહેશો અને હું જિંદગી ભર તમારી સેવા કરીશ. મને માફ કરી દો. બસ, તારી જેમ જો દરેક ઘરની વહુ સમજી જાય ને તો કોઈ પણ મા બાપ ને પોતાના દીકરાથી અડગા થઈને વૃદ્ધાશ્રમમાં ના રહેવું પડે. બેટા, તું તો આ ઘરની લક્ષ્મી છે, તારે અમારી માફી ના માંગવાની હોય. અને મેં તો તને ક્યારની માફ કરી દીધી છે.